સંખ્યાબદ્ધતા બેન્ડની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આવો જોઈએ આ અંગે કાશ્યારે ટીવી ન્યૂઝનો ખાસ અહેવાલ। તારીખ 23મી માર્ચ 2020 ના રોજ ભારત દેશમાં કોરોના મહામારીને નાથવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને આ લોકડાઉન દરમિયાન તમામ દેશની જુદી જુદી સંસ્થાઓ કોરોનાને નાથવા માટે રસીની શોધમાં લાગી પડી હતી અને રસીની શોધ વર્ષ 2020 ના અંતે થઈ ગઈ અને આ રસી હવે લોકોને આપવાની શરૂઆત પણ થઈ ગઈ છે। ભારત દેશમાં મહારસીકરણ અભિયાન છેડવામાં આવ્યું છે ત્યારે સૌ પ્રથમ ફ્રન્ટલાઈનના કોરોના વોરિયર્સને રસી અપાયા બાદ હવે 60 વર્ષથી વયની ઉપરના વ્યક્તિઓને રસી આપવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। તો તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ આ રસી મેળવી હતી અને લોકોને પણ રસી લેવા માટે અપીલ કરી હતી। તેવામાં આપણે કોરોનાના કપરાકાળની વાત કરીએ તો આ સમય દરમિયાન કચ્છ જિલ્લાની તમામ કોવિડ હોસ્પિટલમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે કામગીરી કરવામાં આવી હતી અને કોઈ પણ દર્દીને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેના તમામ પ્રયત્ન આરોગ્ય ખાતા દ્વારા કરવામાં આવતા હતા। તેવામાં ભુજ શહેરની જીકે જનરલ હોસ્પિટલની જો વાત આવે તો જીકે જનરલ હોસ્પિટલ દ્વારા તમામે તમામ હોસ્પિટલને ગાઈડલાઈન્સ આપવામાં આવતી હતી અને તેના આધારે ખૂબ જ સુંદર કાર્ય થઈ રહ્યું હતું। કચ્છ જિલ્લામાં દિવસા દિવસ કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો હતો। તેવામાં દર્દીઓની સંખ્યાને પહોંચી વળવા માટે બેડની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી જેથી કરી કોઈ પણ દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો। તો હવે જ્યારે રસી અપાઈ રહી છે ત્યારે કયા પ્રકારના ઇન્જેક્શન્સ આવે છે અને રસી કયા પ્રકારે લેવામાં આવે છે તે માહિતીથી આપણે સૌ અજાણ છીએ। આવો આ અંગે વધારે સાંભળીએ જીકે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ ભૂચના શબ્દો। કોરોના કાળ આપણે આમ જોઈએ તો પ્રેક્ટિકલી લગભગ એક વર્ષ હવે પૂર્ણ થવા આવશે। 11મી માર્ચ 2020ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પેન્ડેમિક એટલે કે એ સમગ્ર વિશ્વમાં આ ફેલાયેલો છે એવી મહામારી છે એવી જાહેરાત કરી હતી અને 13મી માર્ચથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એપિડેમિક એક્ટ 2020 અસ્તિત્વમાં આવ્યો એન્ડ મિનિસ્ટ્રી ઓફ ધ હોમ અફેર્સ એના દ્વારા અને આઈસીએમઆર દ્વારા વિવિધ માર્ગદર્શક સિદ્ધાંતો પણ બહાર પાડવામાં આવ્યા। આપણે જોયું કે શરૂઆતના ભાગમાં જે ટોસિલિઝુમાબ અને રેમડેસિવિર પ્રકારના જે ઇન્જેક્શનો છે એ ખૂબ જ અસરકારક સાબિત થયા અને હજી પણ એ ખૂબ જ સારા સાબિત થઈ રહ્યા છે। હવે આપનો પ્રશ્ન એ છે કે જે આ ઇન્જેક્શન ટોસિલિઝુમાબ કે રેમડેસિવિર એના માટે શું વ્યવસ્થા ગોઠવવા, તો બાબત એમ છે આપણે આપણી પાસે જુલાઈ ઓગસ્ટ બાદ બે પ્રકારની ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલો અસ્તિત્વમાં આવી। જીકે જનરલ હોસ્પિટલ તો હતી જ, જે શરૂઆતથી જ તેમાં દર્દીઓ હતા અને સૌથી પહેલાં દર્દી મહિલા એવા આશાલડીના રહીમાબેન નામના દર્દી હતા, લખપત અને માતાનું મરણ ઓર્ડર હોય છે, અને ત્યારબાદ દર્દીઓ સોની ફેમિલી આવ્યા અને ત્યારબાદ દર્દીઓની સંખ્યા વધવા માંડી અને જેથી કમિશનર સાહેબે 12/9/2020 મુલાકાત લીધી અને આપણી પાસે કચ્છ જિલ્લામાં દર્દીઓ વધવાને કારણે આપણે જે સરકારી સંસ્થા દ્વારા ચાલતા એવા નોટિફાઇડ થયેલા એવા ડેઝિગ્નેટેડ કે ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર સેન્ટર એવા આપણે જાહેર કર્યા અને તેમાં ખાસ કરીને એન્કરવાલા હોસ્પિટલ માંડવી, મિમ્સ મુંદ્રા, એલાયન્સ હોસ્પિટલ મુંદ્રા, સેન્ટ જોસેફ હોસ્પિટલ, ન્યૂ હરિઓમ હોસ્પિટલ, જીકે જનરલ હોસ્પિટલ, આમ ત્રિસ્તરીય રચના કરી એટલે કે સીસીસી કોમ્યુનિટી કેર સેન્ટર, ડીસીએચસી, સીસીસીમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આરોગ્ય દ્વારા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોને આપણે ઓક્સિજનની લાઇનને બધી કોવિડની સેન્ટર માટે માન્યતા આપી અને ડીસીએચસી એટલે કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ગાંધીધામ માંડવી અને અંજારમાં પણ આપણે આ પથારીઓ રાખી। ગાંધીધામમાં આપણે પથારીઓ રાખેલી છે 20, અંજારમાં 28 રાખી છે અને માંડવીમાં 16 જેટલી પથારીઓ રાખવામાં આવી છે। તો આ પથારીઓને પણ આપણે અદ્યતન રીતે એને આપણે આઈસીસીયુ અને સાધનો વગેરે આપણે આપ્યા। સાથે સાથે ભુજ નજીક જે વાયેબલ સંસ્થા દ્વારા ગડાપાટિયા પાસે પણ આપણે 122 બેડની એવી હોસ્પિટલ શરૂ કરી અને વિવિધ જગ્યાએ રાતા તળાવ તેમજ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ભાનુશાલી સમાજે શરૂ કર્યું
નખત્રાણામાં પણ શરૂઆત કરી. એમ વિવિધ જગ્યાએ આપણે સીસીસી અને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા. હવે ખાસ કરીને જ્યાં સારવાર આપવામાં આવે છે ઓક્સિજન કે ઓક્સિજનથી ઉપર, સ્ટર્લિંગ હોસ્પિટલમાં પણ એક પ્રાઇવેટ લેવલે આપણે સારવાર શરૂ કરી. આપણે ગવર્મેન્ટમાં જેવી રીતે શરૂ કરી એવી રીતે પ્રાઇવેટ હોસ્પિટલો પોતે પણ ચાર્જ લઈ શકે એવી રીતે પણ આપણે પ્રાઇવેટ હોસ્પિટલોને પણ માન્યતા આપી. તેમાં ખાસ કરીને ખાનગી હોસ્પિટલો જે કેપિંગ મોડવાળી કહેવામાં આવે છે તેઓને પણ આપણે માન્યતા આપી, અને ખાસ કરીને ફાયર સેફ્ટી અને ઇલેક્ટ્રિસિટી, વોટર સપ્લાય એ ઘણી બધી બાબતોમાં પણ આપણે જે એ લોકોની સુરક્ષા વ્યવસ્થા જોઈ, અને ત્યારબાદ જ પ્રાઇવેટ હોસ્પિટલો જેમાં ખાસ કરીને ન્યૂ હરિઓમ હોસ્પિટલને આપણે 27/11 સુધી ડેડિકેટેડ હતી ગવર્મેન્ટ રન, અને 28/11થી ન્યૂ હરિઓમ હોસ્પિટલને આપણે એક પ્રાઇવેટ કેપિંગ મોડમાં એને માન્યતા આપી. જૂની હરિઓમ હોસ્પિટલ સરકાર જ ચલાવતી હતી શરૂઆતથી જ, જૂની હરિઓમ હોસ્પિટલ. આ બાજુ ગાંધીધામમાં સ્ટર્લિંગ હોસ્પિટલ માન્યતા આપી. ભુજમાં ડૉક્ટર સચિન ઠક્કર સાહેબની હોસ્પિટલ છે, જેકે હોસ્પિટલ, તેમજ ડૉક્ટર વિનાયક ચવાણની સિદ્ધિવિનાયક હોસ્પિટલ, નિશાંત પૂજારા સાહેબની હોસ્પિટલ, તેમજ દિશાન હોસ્પિટલ, સેન્ટ્રલ હોસ્પિટલ અંબાજી મંદિર પાસે જૂની હોસ્પિટલ છે તે, અને અહીં અંજલિ હોસ્પિટલ જે હોટેલ હતી તેને કન્વર્ટ કરીને એ લોકોએ જે 58 બેડની બનાવી તે સેન્ટ્રલ હોસ્પિટલને પણ આપણે પ્રાઇવેટ કેપિંગ મોડ ઉપર આપણે એમને મંજૂરી આપી. પરંતુ આપણે એના જે સીલિંગ જે ભાવ નક્કી કર્યા એ સરકારશ્રીના સિદ્ધાંતો મુજબ જ ભાવ નક્કી કરવામાં આવ્યા છે પ્રાઇવેટ હોસ્પિટલનો, અને એનાથી વધારે તેઓ ભાવ લઈ શકતા નથી. એ આઈસીસીયુના ચાર્જ હોય કે પછી એચડી યુનિટ કે પછી જનરલ વોર્ડ વગેરે, અને એ લોકોને જે ઇન્જેક્શનો છે તે ઇન્જેક્શનો દર્દીઓ પોતે લેવાના હોય છે, ટોસિલેઝુમાબ કે રેમડેસિવિર. જ્યારે જે સરકારી સિસ્ટમ દ્વારા ચાલે છે, તંત્ર દ્વારા, અમે લોકો જે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ ચલાવીએ છીએ એ ચલાવતા હતા, અફકોર્સ 31/1 આપણે એ બધી બંધ કરી છે, એક એક્સેપ્ટ જીકે જનરલ હોસ્પિટલ અને ગડાપાટિયા. તો એ જે હોસ્પિટલોના જે સાધનો છે, પીપીઈ છે, પહેરવાના કપડાં છે, બેડશીટ છે, થર્મલ ગન છે, સ્ક્રીનિંગના સાધનો છે કે ઇન્જેક્શનો છે, ખાસ કરીને જે રેમડેસિવિર અને ટોસિલેઝુમાબ પ્રકારના ઇન્જેક્શનો, તો આ ઇન્જેક્શનો પણ અમે જ મંગાવી આપીએ છીએ જીએમએસસીએલ દ્વારા, જે જીએમએસસીએલનો ડેપો છે, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ. એ ડેપોમાં આપણા પ્રભવ જોશી સાહેબ જે અહીંયા ડીડીઓ સાહેબ હતા, અત્યારે મેનેજિંગ ડાયરેક્ટર છે, એમડી છે. તો એમડી સાહેબને અમે ઇમેલ કરતા હોઈએ છીએ, પત્ર લખીએ છીએ, ટેલિફોન કરતા હોઈએ છીએ, અને સાહેબ ખૂબ જ સહકારભર્યું વલણ અપનાવે છે, અને તેને કારણે જે આરટીપીસીઆર એટલે કે લેબોરેટરી ટેસ્ટ કરવાના સાધનો અને તેના આનુષંગિક સાધનો અને દવાઓ, ટોસિલેઝુમાબ હોય કે ઇટોલિઝુમાબ હોય કે રેમડેસિવિર, આ પ્રકારના ઇન્જેક્શનો અમને તાત્કાલિક કચ્છ જિલ્લાને તાત્કાલિક આપવામાં આવે છે સદનસીબે. અમે યુઝ તો હવે એ અત્યારે હું મોઢે તો નહીં કહી શકું, પણ અમારી પાસે એ હું એક્ઝેક્ટ આંકડો પછી લઈને તમને કહીશ, પણ જનરલી જે રેમડેસિવિર પ્રકારના જે ઇન્જેક્શનો હોય છે એ સાયટોકાઇન્સ નામના જે સ્ટોર્મ ઉત્પન્ન થાય છે, ખાસ કરીને કોરોના જે આરએનએ વાયરસ છે એ સાયટોકાઇન્સ લિબરેટ કરે છે, એટલા માટે જ આપણે કહે સીઆરપી, ઇન્ટરલ્યુકિન્સ, ડી ડાયમર, એલડીએચ, ફેરિટીન વગેરે પ્રકારના જે સાયટોકાઇન્સ છે, ઇન્ફ્લેમેટરી માર્કર્સ, એ વધે છે. એ માર્કર જ્યારે વધારે હોય અને દર્દીને જો કિડનીની બીમારી ન હોય, લીવરની બીમારી ન હોય, દર્દીને પ્રેગ્નન્સી ન હોય, લેક્ટેશન ન હોય કે ડ્રગ ડ્રગ ઇન્ટ્રેક્શન્સ ન હોય અન્ય દવાનું, તો અને તો જ તેઓને રેમડેસિવિર પ્રકારના ઇન્જેક્શન આપી શકાય. એટલે એ અમે કોન્ટ્રાઇન્ડિકેશન્સ પણ ખાસ ડૉક્ટરોને પૂછતા હોઈએ છીએ સંસ્થાને, અને જો એવા કોન્ટ્રાઇન્ડિકેશન ન હોય તો જ અમે આપીએ છીએ. દર્દીનો આધાર કાર્ડ, દર્દીનો ફોટો અને દર્દીના ઇન્ડિકેશન શા માટે રેમડેસિવિર આપવામાં, એ બધી વસ્તુ અમે માગીએ છીએ, અને એ બધી જ વસ્તુ અમે જીએમએસસીએલમાં દર્દીના નામ જોગ, ઇન્સ્ટિટ્યૂટ જોગ અમે મોકલાવીએ છીએ, અને એ બધું પ્રિઝર્વ હોય છે. જે તે સમયે તો 5-5, 10-10 દર્દીઓ માટે આપવા પડતા હતા, અને એના જે માર્ગદર્શક જે સિદ્ધાંતો, જે ગાઈડલાઇન્સ, એ સિદ્ધાંતો મુજબ જ એ લોકો ઇન્જેક્શન નિર્ણય લેતા હતા. જે અમે ફરી પાછી સેકન્ડ જે અત્યારે સ્ટ્રેઇન આવ્યો છે તો જે જાહેર નહીં થઈ શકે, કારણ કે જ્યાં નવો જે સ્ટ્રેઇન હોય છે, કારણ કે જેમ આપણે જણાવ્યું કે વુહાનમાં થયું અને 7 જાન્યુઆરીએ ભારત દેશમાં પહેલો કેસ સાબિત થયો, તો એ નિર્ણય લેનારા એનઆઈસીડી અને એનઆઈવી એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ કોમ્યુનિકેબલ ડિઝીઝ, એની જ વાત કરું છું કે વાયરસ જ્યારે આવે
એનો કયો સ્ટ્રેન છે નક્કી કરવા માટે દિલ્હીની અંદર લેબોરેટરી છે NICD અને NIV પુણેમાં વાયરોલોજી લેબોરેટરી છે. એ લેબોરેટરી નક્કી કરે છે કે RNA પ્રકારનો જે વાયરસ આવ્યો છે એ ખરેખર કયો છે, અને પછી જ આપણે એને નિર્ણય લઈ શકીએ કે આ પ્રકારનો વાયરસ છે. આપણે ફરી પાછું આપણે રેગ્યુલરલી નિયમિત રીતે આપણી પાસે એક ડિસ્ટ્રિક્ટમાં કોર કમિટી છે કોરોના માટેની, જેના અધ્યક્ષપણે હોદાની રૂએ કલેક્ટર મેડમ છે, DDO સાહેબ છે, ત્યારબાદ મેડિકલ આસિસ્ટન્ટ ટીમ આવે છે, હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમ હોય છે, સર્વેલન્સ ટીમ હોય છે, CDHO સાહેબ પણ ખૂબ જ સઘન રીતે કામ કરે છે, ધન્વંતરી રથ કામ કરતા હોય છે, કોન્ટેક્ટ ટ્રેસિંગ હોય છે. અને અત્યારે ખાસ કરીને આપણે જે એન્ટ્રી પોઈન્ટ છે વિમાન દ્વારા આવે તો એરપોર્ટમાં આપણે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરીએ છીએ, જે લોકો ટ્રેન દ્વારા આવે તેનું પણ ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ કરીએ. ટ્રેનમાં પણ સઘન ચેકિંગ થાય છે અન્ય રાજ્યોમાંથી આવે, અને બસ પણ અન્ય રાજ્યોમાંથી આવતી હોય તો ત્યાં માત્ર થર્મલ ટેસ્ટિંગ કે સ્ક્રીનિંગ ન કરતા RT-PCR ટેસ્ટ કરીએ છીએ આપણે. અને જે પોઝિટિવ આવે તો એવા દર્દીઓ હોય તો એની આજુબાજુની સીટવાળા જે એને લઈ અને એ લોકોને ઘરે ઘરે જઈ અને સર્વેલન્સ કરવામાં આવે છે અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે. અને જે દર્દીઓ સિરિયસ હોય તેવા દર્દીઓને જે તે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે છે. એટલે આપણે ખૂબ જ હવે પણ આપનો પ્રશ્ન સાચો છે કે ફરી પાછું આપણે સઘન રીતે આપણા પ્રયાસો શરૂ કરી દીધા છે અને દર્દીઓને સારવાર આપવા માટેનું મેડિકલ મેનેજમેન્ટ ખૂબ જ એગ્રેસિવલી અને એક્ટિવ મોડ ઉપર અને મિશન મોડ ઉપર આવી ગયેલ છે.